નિરંજન ભગત એટલે કવિ, વિવેચક, અનુવાદક અને અધ્યાપક. નિરંજન ભગત એટલે ગુજરાતી કવિતાને આધુનિકતાનો સંસ્પર્શ કરાવનાર પ્રમુખ કવિ. 1946માં હું મુંબઈ ભણવા ગયો એલ્ફિન્સ્ટન કોલેજમાં. એ જ વખતે હું મુંબઈમાં સવાર, બપોર, સાંજ, મધરાત, ગમે તે સમય હોય, ગમે તે સ્થળે હું ફરતો હોઉં અને બધું જોતો હોઉં. સ્થળો જોઉં, પાત્રો જોઉં, સમયના રંગો જોઉં, બધા વિવિધ સવારના, સાંજના, બપોરના, મધરાતના. એ અનુઅંગત અનુભવ હતો. જ્યારે પેલો સાહિત્યિક અનુભવ હતો. આ બે ભેગા થઈ ગયા, એક બાહ્ય અને બીજો આંતરિક. એમાંથી આ કાવ્યો મને સૂજા. એટલે પછી અહીંથી જાણે કોઈક એક આગંતુક હોય મુંબઈમાં, એ રીતે કાવ્ય શરૂ કર્યું છે. પ્રભાદ્વીપનો આરંભ ત્યાંથી થયો છે. ચલમન મુંબઈ નગરી. તો મને મુંબઈનો નકશો જોઉં છું ને ત્યારે મને જાણે પૂંછડી કાપી નાખી હોય માહિમ પાસેથી કોઈ મગરની, અને એના રીમાન પોઈન્ટ પર એનું મોં હોય એવી આકૃતિ મુંબઈની મને લાગી. અને બીજું હતું એ કે જે આપણી એક પરંપરામાં કહેવાય છે કે મગરનું જોર એની પૂંછડીમાં હોય. તો આ નિર્વીર્ય નગરી, આ નિર્બળ થઈ ગયેલી નગરી, એ પૂંછવિનાની મગરી જેવી છે. એનું બળ બધું હણાઈ ગયેલું છે. એટલે બધા જ કાવ્યો પછી તમે જોશો કે ઇટ્સ અ ડાઈંગ સિટી, ઇટ્સ અ સિંકિંગ સિટી, ઇટ ઇઝ એન આર્ટિફિશિયલી ક્રિએટેડ સિટી. એટલે આ બધા ભૌગોલિક કારણો અને આ ઐતિહાસિક નકશો એનો, આ બે ભેગા થયા એટલે મને આ પંક્તિ સૂજી કે ચલ મન મુંબઈ નગરી જોવા પૂછવી નાની મગરી. મુંબઈ નગરી, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછવી નાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીર્થની જાત્રા છે ના અઘરી. સિમેન્ટ, કોન્ક્રીટ, કાચ, શીલા, તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રુ, ખીલા, ઇન્દ્રજાલની ભૂલવે લીલા, એવી આશુ હોય સ્વર્ગની સામગ્રી. રસ્તે રસ્તે ઉગે ઘાસ કે પરવાળા બાંધે વાસ, એ પહેલાં જોવાની આશ હોય તને તો કાળ રહ્યો છે કગરી. ચલ મન મુંબઈ નગરી જોવા પૂછવિનાની નગરી, ચલ મન મુંબઈ નગરી. નિરંજન ભગતને સૌ કોઈ ઓળખે ભગત સાહેબના હુલામણા નામથી. એમનો જન્મ અમદાવાદમાં એક પોળમાં તારીખ 28/5/1926ના રોજ થયો હતો. માતાનું નામ મેનાબહેન. એ મારી મા હતી, ભૂલશો નહીં. શી વોઝ એ સ્ટ્રોંગેસ્ટ આઈ એમ, રાઇટલી ઓર રોંગલી. હા, બા છે તે 32ના થયા ત્યારે એમના પતિ ચાલ્યા ગયા, બહુ જ નાની વયમાં. એટલે પિયર આવીને રહેવું પડ્યું. અને મા બહુ જ મજબૂત બુદ્ધિ અને હૃદય બંનેમાં બહુ જ દ્રઢ, એટલે બધું સહન કરી શકે. અને ગીતોની તો ખાણ હતી બા પાસે. તમે કોઈ પણ પ્રસંગ બોલો ને, વિવાહનો હોય, વરસીનો હોય, બધાના ગીતો એમની પાસે તરત, આ સાહજિક રીતે તરત જ એમના મોંમાંથી નીકળવા. અને એ પણ એનો પણ મારા પર પ્રભાવ ખરો. પિતાનું નામ નરહરિભાઈ ભગત. હું સૌથી મોટો 10 વર્ષનો. હા, 1936ની સાલ પિતાજીએ ગૃહ ત્યાગ કર્યો. રોજ રાતના પાન ખાવા જોઈએ એટલે મને લઈ જાય પતાસાની ફોડી પાનવાળો, રોજ સાથે જાઉં. એટલે એક સ્મૃતિ એ. બીજું એ, જ્યારે જ્યારે ડાકોર કે અંબાજી જાય ત્યારે મને 1 રૂપિયો આપી જાય, જેથી હું એમને કંદુડું રહી અને પછવું નહીં કે મને સાથે લઈ જાઉં. એટલે તરત જ આજા પટેલની પોળની સામે એક સેકન્ડ હેન્ડ ચોપડીઓની દુકાન હતી, ત્યાંથી 4 ચોપડીઓ 4-4 આનાની ખરીદી લાવ. એટલે મારી પાસે લગભગ 300 નાની નાની પુસ્તકો લાઇબ્રેરી હતી. હું 10 વર્ષનો હતો. આ રૂપિયા બધી પણ ઉગ્ર સ્વભાવના હતા. એ મારામાં જે ઉગ્રતા આવી છે તે પિતાજી છે, અને મારામાં જે થોડું બળ છે સહન કરવાનું એ માતા. એમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની મ્યુનિસિપલ શાળામાંથી લીધું હતું. તેઓ 1944માં મેટ્રિક થયા
અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ કર્યા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બીએ કર્યું. 1950માં તેમણે એમએની પદવી મેળવી. ત્યારબાદ અમદાવાદની એકાધિક કોલેજોમાં અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેઓ છેલ્લે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી નિવૃત્ત થયા હતા. બોડલેર, એઝરા પાઉન્ડ, ટીએસ એલિયટ, ઓડેન અને રિલ્કે જેવા કવિઓનો અભ્યાસ, આધુનિક સંવેદના અને સંકુલ નગર જીવનના પ્રત્યક્ષ અનુભવે ઘડાયેલી એમની કાવ્ય વિભાવનામાંથી ગુજરાતને મળે છે 1949માં છંદોલય અને 1950માં કિન્નરી કાવ્ય સંગ્રહો. અને એ સાથે જ નિરંજન ભગત આધુનિક કવિતાના પ્રમુખ કવિ તરીકે પ્રતિષ્ઠિત થયા. માત્ર 10 વર્ષની ઉંમરે પિતાજીના ગૃહ ત્યાગ જેવી દુઃખદ ઘટનાથી અનુભવેલી વિખૂટાપણાની વેદના અને એકલતાના પડઘા એમના ઘણા કાવ્યોમાં પડઘાય છે, જેમાં એમની શોધ છે ખોવાયેલા બાળપણની અને વિખૂટા પડી ગયેલા પિતાની. સમયના વહેણની સાથે ભારતને સ્વાતંત્ર્ય મળવું, એના ભાગલા થવા, કોમી દંગલોમાં ખૂન વહેવા, ગાંધીજીની હત્યા થવી, ત્યાર પછીના નેતાઓના નૈતિક સ્ખલનો વગેરે જેવી અનેક ઘટનાઓથી હચમચી ઉઠેલા આ સંવેદનશીલ કવિની કવિતાઓ તદ્દન નવા જ કલ્પનો અને પ્રતીકોથી ખીલી ઉઠી. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ આ નિમિત્તે, એટલે સ્વાતંત્ર્ય દિન, પછી આપણું બંધારણ ખુલ્લું મૂકાયો તે દિવસ અને નિમિત્ત બનાવીને મેં તે તે સમયની પરિસ્થિતિ વિશે કાવ્ય કર્યું છે. પણ સૌથી દીર્ઘ કાવ્ય, સૌથી લાંબુ કાવ્ય તો આ વહે મુક્તિ છે. લાંબુ કાવ્ય છે અને એ આખું જ વર્ષને અંતે કર્યું છે. ગાંધીજીનું અવસાન પણ થઈ ગયું હતું 48માં, એટલે 48ના ઓગસ્ટમાં મેં લખ્યું, એટલે 47માં સ્વરાજ આવ્યું અને 48માં મેં કાવ્ય લખ્યું, એટલે એક આખું વર્ષ. એટલે એનસ મીરાબેલિસ, ધ ગ્રેટ યર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી ઇઝ 47 to 48. એમાં બધી કરુણ ઘટનાઓ બની છે. પાર્ટીશનનો આપનો પશ્ચાત સમય, ગાંધીજીની હત્યાનો સમય, આ બધું આ વર્ષમાં આ ઘટનાઓ બની છે. એ આખું લાંબુ કાવ્ય મેં કર્યું એમ. આ વહે મુક્તિ દિન સંસ્મૃતિ 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 એવું અંદર એક, જેને આપણે ધ્રુવ પંક્તિ કહીએ, એવી ધ્રુવ પંક્તિ છે. કારણ કે સતત એક વર્ષ સુધી મારા મનની અંદર આ એક ઘટનાઓનો પ્રભાવ ચાલ્યા કરતો હતો. એટલે સંસ્મૃતિ સંસ્મૃતિ સાથે ચાલી આવતી સમ, એટલે સંસ્મૃતિ 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 આવે મુક્તિ દિન એમ કરીને પછી એને સંબોધન કરી, મુક્તિ દિનને સંબોધન કર્યું છે. પહેલો મુક્તિ દિન આવવાનો હતો, ધ ફર્સ્ટ એનિવર્સરી ઓફ ઇન્ડિયન ફ્રીડમ, એ દિવસ મેં કાવ્ય કરેલું. અને એ કાવ્ય બહુ અપવાદરૂપે જયંતિ દલાલે રેખામાં છે. કવિ કાંતનો પૂર્વાલાભ રવિન્દ્રનાથ ટાગોર અને બોડલેર જેવા કેટલાક પાશ્ચાત્ય કવિઓ માટે આજે પણ નિરંજન ભગતને તીવ્ર પ્રેમ છે. સમજો ને કે એ એમની પેશન છે. કવિશ્રી નિરંજન ભગતે સાહિત્યિક વિવેચનની શરૂઆત લગભગ 40મા દાયકાના અંતમાં શરૂ કરી. વિશ્વના મહાન કવિઓ અને એમના કાવ્યો ઉપરાંત વિવેચન ઉપર તેઓ વર્ષોથી ગુજરાતમાં, ભારતમાં અને ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશોમાં પણ માનનીય વ્યાખ્યાનો કરતા આવ્યા છે. આવા વિદ્વાન, સંવેદનશીલ અને મૂલ્યનિષ્ઠ વિવેચક નિરંજન ભગતના સત્વશીલ સર્જનોમાં છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો અને છંદોલય બૃહત
કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે. જ્યારે એમના વિવેચનના મહત્વના પુસ્તકો છે આધુનિક કવિતા, યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા, મીરા અને સ્વાધ્યાય લોકના 1-8 ગ્રંથોનો સમાવેશ થાય છે. નિરંજન ભગતે રવિન્દ્રનાથ ટાગોરના સંવાદ કાવ્ય ચિત્રાંગદા, બાઇબલના ધ બુક ઓફ જોબ તેમજ સેન્ટ જ્હોન ઓફ ધી ક્રોસના 8 કાવ્યોના અષ્ટપદી નામે અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત નાનાલાલની ઉર્મિ કવિતા, મીરાબાઈ, કવિતા કાંથી વાંચો, ડબલ્યુબી એટ્સ, એલિયટ વગેરે એમની લઘુ પરિચય પુસ્તિકાઓ છે. કવિશ્રી નિરંજન ભગત 1949માં કુમારચંદ્રક, 1957માં નર્મદચંદ્રક, 1969માં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા છે. 1978-82 દરમિયાન તેઓ કેન્દ્રની સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના સભ્ય પણ હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલી છે. આવા આપણી ભાષાના આ મૂર્ધન્ય કવિ આજે 85 વર્ષની વયે અમદાવાદના વ્યસ્ત એવા આશ્રમ રોડ ઉપર નદી કિનારે આવેલા આ જલદર્શન એપાર્ટમેન્ટમાં એકલા, છતાં સર્જન, અભ્યાસ, મિત્રો અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ વ્યસ્ત રીતે જીવન વ્યતીત કરી રહ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી એમને સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ પાઠવે છે.